પલસાણા તાલુકાના તમામ ગામડાઓમાં તેમજ કડોદરા નગર વિસ્તારમાં શ્રી વિઘ્નહર્તા ગણેશ ઉત્સવને લઈને કડોદરા પોલીસ સ્ટેશનના પીઆઈ વડવી દ્વારા ગાઈડલાઈન જાહેર કરવામાં આવી છે। સુરત શહેર તેમજ જિલ્લામાં ગણેશ ઉત્સવની તૈયારીઓને લઈને શેરીઓ તથા મહોલ્લામાં યુવાનોમાં મહિનાઓ અગાઉથી જ અનેરો ઉત્સાહ જોવા મળતો હોય છે, પરંતુ કોરોનાના કાળમાં તહેવારોનો રંગ પણ ફિક્કો રહેશે। જે અંતર્ગત કડોદરા નગરપાલિકાના હોલ ખાતે પીઆઈ વડવી અધ્યક્ષતામાં પલસાણા તાલુકાના વિવિધ ગામોમાં તેમજ કડોદરા નગરપાલિકાના હોદ્દેદારોની હાજરીમાં એક બેઠક યોજવામાં આવી હતી, જેમાં શ્રી ગણેશજીની મૂર્તિ માત્ર 2 ફૂટ તેમજ મૂર્તિ માટીની જ બને તેના ખાસ ઉપર ધ્યાન આપવામાં આવ્યું છે। તેમજ મૂર્તિ વિસર્જન જે તે વિસ્તારમાં આયોજકો પોતાના ઘર આંગણે જ કરે તે રીતે સર્વાનુમતે સહમત બની હતી। જાહેર માર્ગો તથા શેરી સોસાયટી કે ગલી કે જાહેર સ્થળ ઉપર બેસાડવાની રહેશે નહીં તથા મ્યુઝિક લાઉડસ્પીકર વગાડવું નહીં તેમજ મંડપ પાડવો નહીં। ગણેશ મહોત્સવ દરમિયાન પોતાના ઘરમાં મોટો વ્યક્તિઓ ભેગું થવું નહીં। ગણેશ વિસર્જન કરવા માટે જાહેર નદી કે નાળા તળાવ નહેરમાં કરવા દેવામાં આવશે નહીં તેમજ જાહેર રોડ પર નીકળવું નહીં। વિસર્જન પોતાના ઘરમાં જ કરવાનું રહેશે। ગણેશ મહોત્સવ દરમિયાન સોશિયલ ડિસ્ટન્સનો ભંગ ન થાય તેની તમામે નોંધ રાખવી, ખાસ નોંધ સરકારશ્રીના આદેશનો ભંગ થશે તો તેમના ઉપર ફોજદારી કાયદા મુજબની કાર્યવાહી કરવામાં આવશે તેની તમામે ગંભીરપૂર્વક ખાસ નોંધ લેવી। અંકુર દેસાઈ, કારોબારી અધ્યક્ષ, કડોદરા નગરપાલિકા। અંકુરભાઈ, કાલે એક શાંતિ સમિતિની બેઠક યોજાઈ હતી, એમાં શું નિર્ણયો લેવામાં આવ્યા છે? જ્યારે આવનારા દિવસોમાં એ ગણેશ ઉત્સવનો તહેવાર આવી રહ્યો છે એને ધ્યાનમાં લઈ એક કડોદરા પીઆઈ શ્રી વલ્લભી સાહેબની અધ્યક્ષતામાં ગઈકાલે કડોદરા અને આજુબાજુના ગામના વિસ્તારના લોકોની એક બેઠક યોજાઈ હતી, જેમાં આવનારા દિવસોમાં ગણેશ ઉત્સવ શાંતિપૂર્વક અને સરકારની ગાઈડલાઈન મુજબ યોજાય તેને માટે એક સર્વસંમતિ સધાઈ હતી। એમાં કેટલા ફૂટની મૂર્તિ અને કઈ રીતનું વિસર્જનની પ્રક્રિયાને આપણે એમાં આપ્યું છે? સરકારની ગાઈડલાઈન મુજબ માટીની મૂર્તિ અને 2 ફૂટથી ઉપરની મૂર્તિ ન હોવી જોઈએ એવો નિર્ણય લેવામાં આવ્યો છે અને આ ગણેશજીની મૂર્તિનું વિસર્જન પોતાના જ એક પ્રિમાઇસીસમાં ખાડો ખોદીને આગળ કે પાછળ ત્યાં જ વિસર્જન કરવાનું રહેશે। હવે જ્યારે એકતાની વાત આવે છે તો બાળ ગંગાધર તિલકે પણ કીધું છે કે એકતા જળવાઈ રહે એ માટે આની સ્થાપના થતી આવી છે, તો એના વિશે આપ શું કહેશો? વર્ષો પહેલાં બાળ ગંગાધર તિલક દ્વારા એકતાના સ્વરૂપે આ ગણપતિ ઉત્સવની શરૂઆત કરવામાં આવી હતી। હું પણ કડોદરા વિસ્તારના લોકોને એક વિનંતી કરવા માગું છું કે આપ સૌ પણ આજુબાજુની 2-3 સોસાયટી ભેગા મળી અને એક એક સહકારની ભાવનાથી ગમે તે એક આગેવાનના ઘરે એક નાની 2 ફૂટની માટીની મૂર્તિની સ્થાપના કરો અને ડિજિટલ માધ્યમથી આપણે આરતીનો લાભ લો અને સરકારની ગાઈડલાઈનનું પાલન કરો અને રંગે જગે ગણપતિ ઉત્સવની ઉજવણી કરો।